શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 13 ફેબ્રુઆરી 2024, મંગળવારનો દિવસ છે. તિથિ છે ચતુર્થી, માઘ સુદ ચોથ. આજે અંગારક યોગ બને છે. નક્ષત્ર છે પૂર્વ ભાદ્રપદ, યોગ છે સાધ્ય અને કરણ છે ભવ. ચંદ્ર આજે મીન રાશિમાં છે, તો આજે જન્મ થાય તે બાળકની રાશિ મીન રહેશે અને તેના જન્માક્ષર હશે દ, ચ, ઝ અને થ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ માટે આજે કોસ્મો પાવર બહુ ઓછો મળી રહ્યો છે. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો મોટા કાર્ય આજે મુલતવી રાખવા આપને માટે યોગ્ય રહેશે. સ્વાસ્થ્ય માટે ડૉક્ટરે સલાહ લઈ લેવી, તેને અવગણવું નહીં, તો જલ્દી જ તમારા આરોગ્યમાં સુધારો જણાશે. સંબંધોમાં પણ આજે કડવાશ આવે તેવા યોગ છે. તમારા ક્રોધ ઉપર નિયંત્રણ રાખશો. આજે ચિંતા અને ઉચાટવાળો દિવસ રહેશે. વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. દરેક કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકશો. દસ્તાવેજોનું કામ કરવું હોય તો આજે તમે ચોક્કસ કરી શકશો. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકશો. વેપાર કે શેરમાં રોકાણ કરવાનું હોય તો તમને આજના દિવસે અવશ્ય લાભ થઈ શકશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે મુલાકાત લઈ શકશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તે લોકો માટે આજના દિવસ માટે અનુકૂળતા જણાશે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. હવે જોઈએ મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજનો દિવસ સારો છે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકો છો. ધંધાકીય બાબતોમાં ફાયદો રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહેશે. આજે સંબંધો માટે ખૂબ સરસ દિવસ છે. તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાત થઈ શકે છે. હરવા ફરવાનું પણ આયોજન કરી શકો છો. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. એકંદરે આજનો દિવસ આપ આનંદ અને ઉત્સાહમાં પસાર કરશો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજે સામાજિક કાર્યો માટે બહુ સરસ દિવસ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે. હવે વેપાર ધંધાની વાત કરીએ તો વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો મળી શકે છે. ભાગીદારીના ધંધામાં પણ લાભ થશે. જે સરકારી કામ કરી રહ્યા છે અથવા તો ટેન્ડરનું કામ કરી રહ્યા છે તેઓ દસ્તાવેજનું કામ સરળતાથી કરી શકશે. આરોગ્ય યથાવત રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિ માટે આજે વધારે ધીરજ રાખવી જરૂરી છે. આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે, ખાસ કરીને નાણાકીય બાબતો માટે. તમારા શેર્સ કે નિફ્ટીના રોકાણમાં પણ નુકસાન થવાની સંભાવના છે. કારકિર્દી કે વેપારને લગતા મોટા નિર્ણયો આજે મુલતવી રાખવા. આજે નવી નોકરી કે ધંધા માટેની શોધમાં હોવ તો પણ સફળતા નહીં મળે. આરોગ્યની વિશેષ કાળજી રાખવી. જો તમે કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લઈ લેવી અને અચૂકથી સારવાર લેવી. સંબંધોમાં પણ આજે મતભેદ થાય, બોલાચાલી થાય તેવા યોગ છે. વગર કારણે બોલીને બગાડવું નહીં. દિવસ થોડો તણાવ ભર્યો રહે. કન્યા રાશિ. કન્યા રાશિ માટે આજે એકંદરે દિવસ સારો રહેશે. સંબંધો સુધારવા માટે આજનો દિવસ સારો છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે તેમ છે. લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા માટે આજનો દિવસ ખૂબ યોગ્ય છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો અને સેવાકીય પ્રવૃત્તિમાં પણ તમે કંઈક આગળ કરી શકશો. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે, પણ આજે નાણાકીય વ્યવહાર માટે ખૂબ સાવચેતીથી આગળ વધવું પડશે. આજે નવું રોકાણ કરવું યોગ્ય નથી. તુલા રાશિ. તુલા રાશિ માટે સારો દિવસ રહેશે. વ્યાપારિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા અવરોધ દૂર થશે. જમીન મિલકતના કામોમાં પણ પ્રગતિ જણાય છે.
ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સામાજિક વ્યવહાર માટે કોઈ અણધાર્યા ખર્ચ આવી શકે છે. સંબંધોમાં નાના મોટા વિવાદ સર્જાય તેવી શક્યતા છે. તમારા સંતાનોને કુશળતાથી શિસ્તપાલન કરાવશો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. તમારી કાર્યક્ષમતા અને જુસ્સામાં વૃદ્ધિનો અનુભવ કરશો. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. નાણાકીય બાબતો માટે દિવસ સારો છે. નવા આયોજનો કરી શકાય. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો છે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. સંતાનો સાથે શાંતિથી સમય વિતાવી શકશો. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. એકંદરે આજનો દિવસ આપ ઉત્સાહ અને ઉમંગથી પસાર કરશો. ધનુરાશિ. ધનુરાશિ માટે આજનો દિવસ તણાવ ભર્યો રહેશે. નાણાંની લેવડદેવડમાં આજે નુકસાન થવાનો ભય છે. આજે વેપાર ધંધામાં કોઈ નવા કાર્ય શરૂ કરવા નહીં. સરકારી કામકાજમાં તકલીફ આવવાની શક્યતાઓ જણાય છે. બહારના મસાલેદાર ખોરાકથી તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે. તેથી આજે પૌષ્ટિક અને સમતોલ આહાર જ લેવો. જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે, તેથી વાણી અને ક્રોધ પર સંયમ રાખશો. એકંદરે દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. મકર રાશિ. મકર રાશિ માટે આજનો દિવસ ઉત્તમ છે. કાર્યક્ષેત્રમાં મળતી તક આજે ઝડપી લેવી, વિલંબ કરવો નહીં. માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. તમે કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો દેખાશે. નવું મકાન કે જમીન લેવા માટે આજનો દિવસ યોગ્ય છે. વિદ્યાર્થીઓ ઝડપથી તેમનું કાર્ય પૂર્ણ કરી શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે તેમ છે. લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા આજનો દિવસ ખૂબ યોગ્ય છે. કુંભ રાશિ. કુંભ રાશિ માટે મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. આર્થિક રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. તમે કોઈ સમારોહનું આયોજન કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. ઘર અંગે ખર્ચ ખરીદી થઈ શકે છે. વડીલોની સેવામાં સમય વાપરશો. મીન રાશિ. મીન રાશિવાળા જાતકોનો આજનો દિવસ ખૂબ સરસ છે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. જો તમે સહાનુભૂતિથી વર્તશો તો નોકર ચાકર તરફથી પણ સહયોગ મળશે. નાણાકીય બાબતો માટે થોડા સાવચેતીથી આગળ વધશો. નવા આયોજનો કરી શકાય. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાભ્યાસ માટે દિવસ સારો છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો. તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.